માં પ્રથમવાર સિરામિક બેઝ મેમરન્સ ટેકનોલોજીથી સુરતમાં 360 એમએલડી પાણી ટ્રીટ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટને લઈને ઝડપથી નિર્ણય લઈ રહી છે. દૂષિત પાણીને ટ્રીટ કરીને ફરીથી ઉપયોગમાં લાવી શકાય છે, તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દેશમાં પ્રથમવાર સિરામિક બેઝ મેમરન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. સુરત શહેરમાં સતત વધતી વસ્તી અને ઉદ્યોગ ગૃહોને કારણે આગામી દિવસોમાં વધુમાં વધુ પાણીનો ઉપયોગ ઊભો થશે, જેને લઈને અનેક પ્રશ્નો પણ સર્જાઈ શકે છે. તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ અત્યાર સુધી કરવામાં આવ્યો છે. દૂષિત પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગ ગૃહોને આપવામાં આવી રહ્યું છે અને તેનાથી ખર્ચ કરતાં વધુ કોર્પોરેશન આવક મેળવી રહી છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા હાલ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેમાં સિરામિક બેઝ મેમોરન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ પાણીને ટ્રીટ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું છે કે સુરત શહેરની આગામી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દૂષિત પાણીને ટ્રીટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દૂષિત પાણીને ટ્રીટ કરવા માટેની સૌથી આધુનિક એવી સિરામિક બેઝ મેમરન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 360 એમએલડી પાણી ટ્રીટ કરવામાં આવશે. શહેરમાં જે રીતે નવા વિસ્તારો આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. એની સાથોસાથ દરેક સોસાયટીઓની અંદર વોટર હાર્વેસ્ટિંગ, કોમ્યુનિટી હાર્વેસ્ટિંગને વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવે તે માટે કોર્પોરેશન આગળ વધી રહી છે. આજની સ્થાયી સમિતિની મિટિંગમાં બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સૌથી અગત્યનું કામ જે પૂરા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકા જે 360 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે સિરામિક બેઝ મેમરન ટેકનોલોજી ઉપર કરવા જઈ રહી છે, આનો જે ફાયદો છે, એક તો જે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે એમાં જ એક્સટેન્શન કરી શક્યા છે. બીજું, આના કારણે પાણીની ક્વોલિટી સુધરશે, ઉપરાંત પાણીની સ્મેલ કોઈપણ સંજોગોમાં આવશે નહીં, અને જે જગ્યા છે એ જ જગ્યા ઉપર એક્સપાન્શન કરી શકીએ છીએ, એટલા માટે કે વધારાની જગ્યાની જરૂર નહીં પડશે. મેમરનને કારણે સ્પીડમાં પાણીને ટ્રીટ કરી શકાશે. આ સૌ પ્રથમવાર ભારત વર્ષની અંદર સુરત મહાનગરપાલિકા આ પ્રયોગ કરવા જઈ રહી છે, જે સુરત શહેરના નગરજનો માટે અને ખાસ કરીને સુરતમાં આવેલા નવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીની શુદ્ધતા વધુ સારી થઈ શકે એની ઉપર સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે. નમસ્કાર.